આ દીકરી સાસરે જઈને હોરવે તો છે ને તને? નાનું મોટું હાઈલા કરે હવે, એમાં કઈ ટેન્શન ન લેવાય. અને હા દીકરા, હું તને એ પૂછું, આપડા તારે ઓલા હોનાનું હાર ને બધું દીધું તું બધું હાચવીને રાખ્યું છે ને, ક્યાં છે એ બધું? એ જયશ્રી બેટા, તું બહુ ભોળી હો, તું બહુ ભોળી. હવે એક કામ કર, તારા બાજુમાં જમાઈ રાજા બેઠા હોય ને તો તું અંદર રૂમમાં આવી જા, એટલે તને કહો. એ હા મમ્મી, હવે બોલો. જો દીકરા, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તે જે કાંઈ સોનું નહીં બધું તે તારી સાસુને દીધું ને, એ તું તારી હાથ નીચે રાખજે. કારણ કે જો આજે તું તારા હાથ નીચે નહીં રાખ ને તો કાલ સવારે તારી સાસુ તને કાંઈ હાથ નીચે નહીં રાખવા દે. એટલે કહું, લઈ લેજે તારી સાસુ પાસે, તારી હાથ નીચે રાખી દેજે. હે મારા રામ, હાચન જયશ્રી, તને હાચન કોક પોરવીને વહી જાય, તું બહુ ભોળી હો, તું બહુ ભોળી. હવે એ બધું તો મુઈ, તને જમાઈ રાજા કાંઈ ગિફ્ટ વિફ્ટ આપે છે કે નહીં? એ જયશ્રી, તો તું છે ને આજના આજ જમાઈ રાજાને કે તને મેકઅપની કીટ લઈ દે, ઓલું શું કહેવાય, આ નાવાનો સાબુ, પછી માથે લગાડવાનું શેમ્પુ, પછી માથે લગાડવાનું તેલ, પછી આપણા શું કહેવાય, આ મોઢે લગાડવાનું ઓલું આ ક્રીમ, એવું બધું તને લઈ દઈએ. પણ કારણ કે પછી છે ને કાલ સવારે તું અમારા ઘરે આવીશ ને અહીંયા પાછી ગામડે, તો આજુબાજુવાળાને કેવા થાય? ઓ જો જયશ્રી તો સિટીમાં જઈને હિરોઈન બની ગઈ, હિરોઈન. આ કાંઈ જમાઈ રાજા જેવા તેવા નથી, આમ બધો ખર્ચો કરતા આવી છે તારી ઉપર. હવે આજને આજ કહેજે હોય ને જલ્દી. હા જયશ્રી, હવે અટાણે નટાણે કહી દેજે હોય ને જમાઈ રાજાને, ભૂલી ન જાતી વળી. ના હેલું, તને હવે પછી ફોન કરું છું, પછી તને કહું શું કરવું. ઈ કોઈને નથી કેવું લઈ આવે, કોણ જાણે કેવા કેના જેવા ક્યાં છે ને, તું તારી માં કોઈ ખબર નથી પડતી. એ હું કહું છું, તમાર કે તહારા સીઓ કણિયા. હા એલા ઉત્યો, એલા હમણાં બધી બાજુથી હલવાના સીઓ કા યાર? હું યાર તને કહું, હમણાં આ યાર જયશ્રી હવે બધું આ ડિમાન્ડ કરવાનું ચાલુ કરી દીધું છે કા? હું કહી રહ્યો ને, એક એક મારે મોઢે ને હાબુ ને તેલ ને આ બધું, મારે એક એક ફેસ ક્રીમ ને આ તે પેલું નાવાનું ધોવાનું, મારે એક મેકઅપ નો સામાન બધું લેવાનું, હવે આ દુકાને જઈને મારે માગવું કે મને શરમ આવે. એલા એમાં એટલા બધા તો શરમાવું છે, એલા એમાં દુકાને જવાની આપણે જરૂર જ નથી. તારે ટ્રાઇકોન કંપની એને, એલા એ કંપની ના પ્રોડક્ટ માં બધું મળે છે ઓનલાઈન, તારે દુકાને ક્યાંય જવાની જરૂર જ નથી. ટ્રાઇકોન કંપની ની પ્રોડક્ટ છે ને, એલા એમાં તને બધું મળી જાય, સીરમ ને ક્રીમ ને સાબુ ને બધું તને એમાં મળી જાય. એમાં ઉપર જે એલા ટ્રાઇકોન વાળા છે ને, એલા અમારા જેવા દાઢી વાળા માટે છે ને હેર વેક્સ અને બીએડ ઓઇલ હમણાં નવું હમણાં જ ચાલુ કરવાના એલા. આ લોકો એના ઉપરથી હમણાં નવી પ્રોડક્ટ કાઢવાના છે, ચારકોલ સ્ક્રબ અને પીલો માસ્ક. હું તો તને કહું જ છું, તું ઓનલાઈન આ ટ્રાઇકોન નું જ બધું મગાવી લે. હું વાત કરે, હા તો હાલ એનાથી બધું મગાવી લે ઓનલાઈન છે ને, દુકાને જવાની કઈ જરૂર જ નહીં. તો પછી ટ્રાઇકોન નું તું કેસો એટલે સારું તો હશે, જોરદાર. હાલ તો મૈડા પછી સુતા પડી. હાલ હાલ જયશ્રી, ઓ જયશ્રી, જો મસ્તી ની વસ્તુ લેવો, તારા હાટું કેદું ની કેદી દી ને, જો તારા હાટું હું લેવો, આ હેન્ડમેડ શોપ છે તારા માટે, ચોકલેટ હા તારે વાપરવાનો હાબુ, અને મારે હા આ ચારકોલ સાબુ છે ને મારા માટે છે, અને તારા મમ્મી દેવો હોય તો રોગોલ દઈ દેવાનો. અરે વાહ, રેડી આ ટ્રાઇકોન ના છે બધાય, ઓનલાઈન મંગાવ્યા સ્પેશિયલ તારા માટે, અને આ જો એન્ટી એક્ને ગ્લો છે એ તારા માટે છે, તારા મોઢે લગાડવાનું રેડી, એનાથી તારી સ્કિન સરસ થઈ જશે, અને તારા મમ્મી દેવું હોય તો એન્ટી એજિંગ ક્રીમ છે રેડી, સિરમ ટાઈપ આવશે બધું લગાડવાનું રેડી, આપણે અંદર વાળમાં લગાવવું હોય તો જ્યારે બહાર જવું હોય ત્યારે ત્યારે સિરમ લગાડી દેવાનું, મસ્તી ના થઈ જાય તારા વાળ રેડી, અને ફેસવોશ છે ને આપણા બે માટે વાપરવાનું છે, ચારકોલ ફેસવોશ છે ટ્રાઇકો ટ્રાઇકો નું રેડી, અહીં ગેંગે મૂકી દઈએ આપણે બેન વાપરવાનું, અને હા ભાઈ જો આ સેલ્ફી ક્રીમ છે એ નહીં લગાડવાની, ખબર છે? તારી બાજુમાં કોઈ સાંભળતું તો નથી ને, જોઈ લે. એ હા, હવે છે ને એક વાત સાંભળતું મારી, તું છે ને જમાઈ રાજાને હવે સીધું કહી દે કે મારી હાથ તું 200 ડ્રેસ લઈ આવો, એ બી નવા નવા. અરે જયશ્રી, તું પેલે મારી વાત સાંભળ પૂરેપૂરી. અત્યારે છે ને જમાઈ રાજા પાસે જેટલું નીકળે ને એટલું નીકાળી લેવાનું, અને તું કેમ ટેન્શન લેસ? 200 ડ્રેસ જો તારે પછી ન પહેરવા હોય ને તો મને અહીંયા ગામડે મોકલાવી દેજે, હું અહીંયા વેચી નાખીશ. જો સમજે મારી હર જરૂરત કો.